અને શેની વાત હું કરી રહ્યો છું એ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવતું હશે ઓકે તો હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર અર્થશાસ્ત્રનું છે અને બારમા ધોરણની અંદર પૂછાય છે અને આપણે તો દસમા ધોરણની અંદર છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ પડતી હોય ક્યાંક લખવામાં ક્યાંક સમજવામાં કારણ કે બધાની સમજણ શક્તિ એક સરખી હોતી નથી પણ ડોન્ટ વરી બી હેપી સરસ રીતે આપણે શીખીશું અને જાણીશું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતના કેમ છે તે તો સ્ટાર્ટ કરી દઈશું ધોરણ દસ પ્રકરણ નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ મિત્રો ઓગણીસો ને સુડતાલીસ ના સમયમાં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ અને ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આપણી જે સરકાર જેટલી પણ આવી આઝાદી પહેલાં સૌથી પહેલાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચેથી માંડીને ચાલુ કરી પછી એણે આયોજનનો માર્ગ સ્વીકારવો પડ્યો અને પંચવર્ષી યોજનાનો અમલ કરવામાં આવ્યો તો મિત્રો ઓગણીસો ને સુડતાલીસ માં ભારતને આઝાદી મળી અને એ જે આઝાદી મળી ત્યારથી માંડી ધ્યાન રાખજો આઝાદી મળી ત્યારથી માંડી અને અહીંયા સુધી અત્યાર સુધી જે પણ ભારતની અંદર સરકાર આવી એમને આયોજન પંચનો માર્ગ લીધો આયોજનનો માર્ગ શું કે ચોક્કસ અગાઉ પ્લાનિંગ કરીએ કે આવનારા પાંચ વર્ષમાં જે તે સરકાર છે એ શું કામ કરશે કઈ રીતના કામ કરશે અને એની વાત આપણને આપવામાં આવી છે જેને કહેવાય પંચવર્ષીય યોજના એ આયોજનનો માર્ગ લીધો ને એના માટે શબ્દ વર્ષીય યોજના પાંચ પાંચ વર્ષની જે યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી અને આવા નાણાકીય નીતિ રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિનો સમયે સમયે ફેર પડે એટલે પહેલું તો તમે જુઓ ને તો સરકારે નાણાકીય નીતિ અમલમાં મૂકી શા માટે આવું કરવું પડે કારણ કે સરકાર ક્યાંથી નાણું લાવશે અને ક્યાં વાપરશે એ પણ એક પ્રશ્ન હતો એટલે નાણાકીય નીતિ બીજું છે રાજકોષીય નીતિ અને જે રાજકોષીય નીતિ છે એ પણ એમાંની અને ત્રીજું છે ખાસ ધ્યાન રાખજો નાણાકીય નીતિ રાજકોષીય નીતિ ને ઔદ્યોગિક નીતિ ઔદ્યોગિક નીતિ એટલે નવા નવા ઔદ્યોગિક પરિસ્થિતિ ઉદ્યોગોની સ્થાપના થાય અને એનો વિકાસ કઈ રીતના કરવો એ માટેની નીતિ એટલે ઔદ્યોગિક નીતિ થયું અને આ બધાની અંદર સરકારને એવું જાણવા મળ્યું કે કંઈક નવા કાયદા કંઈક નવી પરિસ્થિતિ આપણે અમલમાં મૂકીએ જેના કારણોસર ચોક્કસ પ્રકારે કામ કરી શકાય અને એના માટે થઈ અને સરકારે આર્થિક નીતિને વિકાસને પોષક બને અને આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા અને ઈ આર્થિક સુધારા ઓગણીસો ને એકાણું ના સમય અંદર અમલમાં માં મૂકે આ ધ્યાન રાખજો પરીક્ષામાં માં હેતુ લક્ષી સવાલ માં પૂછાય છે તો ઓગણીસો ને એકાણું માં સરકારે નવા નવી આર્થિક નીતિ અમલમાં માં મૂકી આ જરા ધ્યાન રાખજો નવા નવા કાયદાઓ ઘડી અને નવી નીતિ અમલમાં માં મૂકે છે અને આ જે નવી નાણાકીય નીતિ અમલમાં મૂકી એમાં ઉદ્યોગોને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું એટલે આપણે ઔદ્યોગિક નીતિ પણ એને કહી શકીએ એટલે આ જે ઔદ્યોગિક નીતિ છે એ ઔદ્યોગિક નીતિ અમલમાં આવી અને એના ત્રણ પાસા હતા આ નવી આવેલી ઓગણીસો એકાણુંની ની ઔદ્યોગિક નીતિના ત્રણ પાસા એનું પહેલું હતું ઉદારીકરણ ઉદારીકરણ બીજું હતું ખાનગીકરણ અને ત્રીજું હતું વૈશ્વિકીકરણ ઉદારીકરણ ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ છે આ આ અર્જુન અર્જુન નથી તો જુદા આવે ને મને ઠાકોર માર કિલવાઈ ગયું હા ઈ અલગ તો સૌથી પહેલું છે કે ઉદારીકરણ કહેવાય કોને ઉદારીકરણ શું છે એ ક્યાંથી છે એની આપણે વાત કરીશું તો ઉદારીકરણની વ્યાખ્યા ની શરૂઆત છે તે આપણે કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના ઉદારીકરણ છે તે આપણે લેવાના છીએ તે ઓકે તો સૌથી પહેલા પ્રશ્ન આપણે લઈશું ઉદારીકરણ એટલે શું તો કોને ઉદારીકરણ કહી શકાય છે તે સામાન્ય આપણી ભાષામાં કઈ તમે નામ સાંભળ્યું કે ફલાણા ભાઈ છે તો બહુ ઉદાર દિલના છે ઉદાર દિલના એટલે એને બીજા પ્રત્યે લાગણી જન્મે છે બીજા પ્રત્યે એને મહત્વતા જન્મે છે એટલે ઉદાર કહેવાય છે તો સરકારની આ જે ઉદારીકરણની નીતિ છે એમાં જ કંઈક એવું છે અગાઉની સરખામણીમાં એટલે ઓગણીસો ને એકાણુંમાં નવી ઔદ્યોગિક નીતિ આવી એમાં જે નિયમ ઘડ્યા એના પહેલાં જે કાયદા કાનૂન જુદા હતા તો એમાં પહેલાં જે કાંઈ નીતિ નિયમ કાયદા કાનૂન હતા એની બદલે અત્યારે જે ફેરફાર થયો એની વાત કરી છે એટલે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડે એટલે અગાઉ જે કાયદા હતા એમાં સરકારે ધીમે ધીમે કરતા ઘટાડો કરી દીધો છે એટલે વ્યાખ્યા એવી થઈ કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા વ્યાખ્યા છે કે ભાઈ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા જો જ્યાં જ્યાં સરકારી ધંધો બિઝનેસ એકમ હોય એને કોઈ કરવેરો ન લાગુ પડે કારણ કે સરકાર પોતાના ઉપર ટેક્સ ન લે આપણે આપણા ઘરમાં લેતા મમ્મી પપ્પા આપણી પાસેથી પૈસા ન લે ખાવા પીવાના પૈસા લાવે બરોબર ન લેતી હોય તો સરકારને આવક ક્યાંથી થાય તો જે ખાનગી ક્ષેત્ર છે પ્રાઇવેટાઇઝેશન છે એમાંથી સરકારની આવક થતી હોય છે એટલે ઔદ્યોગિક નીતિ દ્વારા જે ખાનગી ક્ષેત્ર પરના અંકુશોને નિયંત્રણો છે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો એટલે ચોક્કસ પ્રકારે નીતિને ઘડીને જે કાયદો અમલમાં મૂકવામાં આવે છે તે ટૂંકમાં બંનેમાં એક જ શબ્દ કોમન નીકળે અંકુશો અને નિયમનો એટલે સરકાર દ્વારા બનાવેલા નિયમ અથવા તો કાયદાઓ છે તેની વાત કરવામાં આવી છે તો આ અંકુશો અને જે નિયંત્રણો છે એ ક્રમશઃ સરકાર ઘટાડો કરે ખૂબ આકરા નિયમો હતા તો ધંધો બિઝનેસ ન થતો એટલે ક્રમશઃ એની અંદર સરકાર ઘટાડો કરે એમાં ઘટાડો કરે અને સાથે સાથે વિકાસની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે અને વિકાસની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે જનનક જો વિકાસની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે વિકાસ કરવા માટેની જે પ્રક્રિયા છે એને પ્રોત્સાહિત ક્યારે થાય તો જીએસટી લગાડ્યું હોય તેમાં ઘટાડો કરે તો વેપારી હોય તો વેપારીનો ખર્ચ ઓછો થાય ખર્ચ ઓછો થાય તો એની આવકનું પ્રમાણ વધે તો એક વેપારીની આવક વધે તો એમાંથી આવકમાંથી બીજો ધંધો કરી શકે બીજી શાખા ખોલી શકે તો આ એક પરિસ્થિતિ થઈ બરોબર આવકનું પ્રમાણ વધે ત્યારે સપોઝ તમને એક આ ઉદાહરણ આપ્યું છે બરોબર તો એ પ્રોત્સાહિત કરવાની નીતિ છે એને ઉદારીકરણની નીતિ કે પ્રોત્સાહિત કરે તો તેને ઉદારીકરણની નીતિ ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે એટલે આ વસ્તુ એ ઉદારીકરણની નીતિ થઈ તો આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ ઉદારીકરણની નીતિ અપનાવી આર્થિક સુધારા કરાવ્યા તો એ કયા કયા છે તો મિત્રો શરૂઆતના તબક્કામાં સરકારે જે ઉદારીકરણ અપનાવ્યું એ અનવ્ય જે આર્થિક સુધારા થયા છે તે તો પ્રશ્ન નંબર બીજો આપણો સરસ મજાનો છે પ્રશ્ન નંબર બીજો અને બીજો પ્રશ્ન એવો છે કે શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અનવ્ય જે આર્થિક સુધારા છે જણાવો શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ માટે શરૂઆત ઉદારીકરણ ઓગણીસો એકાણું માં ત્યારની વાત કરે છે તો એ માટે જે આર્થિક સુધારા આર્થિક સુધારા અમલમાં આવ્યા તે જણાવો કયા સુધારાઓ અમલની અંદર આવે છે એની વાત કરશે કે અઢાર ઉદ્યોગોને જાહેર સાહસ માટે અનામત રાખવા અને બાકીના બધા જ ઉદ્યોગો છે એના માટે પરવાના પદ્ધતિ બધું નાબૂદ કરી અને જે વ્યક્તિને જે ઉદ્યોગ ધંધો શરૂ કરવો હોય એ કરી શકે એટલે અઢાર ઉદ્યોગોને જાહેર સાહસ માટેની અનામત હતા સિવાયના બધા ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિને પરવાના પદ્ધતિને મંજૂરી લેવા જવાની નથી એટલે અઢાર ઉદ્યોગ એટલે પહેલો એ થયો કે અઢાર ઉદ્યોગો સિવાય હવે જો મોટા મોટા ઓવરબ્રિજ બનાવવાના હોય સિંચાઈની યોજના હોય વીજળી હોય સંરક્ષણની સામગ્રી હોય તો આ બધું સરકારે પોતાની પાસે રાખ્યું અઢાર ઉદ્યોગ છે એ સિવાય બધાની નાબૂદી પરવાનગી ની નાબૂદી કરી દીધી એટલે અઢાર ઉદ્યોગો સરકારે પોતાની પાસે રાખ્યા એટલે મુદ્દો એ છે કે અઢાર ઉદ્યોગો સિવાય તમામ ઉદ્યોગો પરવાના પરવાના એટલે ધંધો શરૂ કરતા પહેલા જે સરકારની પરમિશન લેવી પડે છે ને એની વાત છે એટલે એને પરવાના કીધું એટલે પરવાના પદ્ધતિ એકદમ નાબૂદ કરવામાં આવી નાબૂદ

એકે દારૂગોળો જોઈએ ને તો એમના યુદ્ધ કરવા જવાય નહીં તો આ રેલવે અણુ ક્ષેત્ર સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા સરક્ષણ તમામ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા બધા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે શું મૂક્યા છે ખુલ્લા બીજું ઉદ્યોગો માટે ફરજિયાત જે નોંધણીની પ્રથા હતી એ રદ થઈ ગઈ ઓગણીસો એકાણું પહેલા એવું હતું કે તમારે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કરવો હોય તો ઉદ્યોગ માટે જે ફરજિયાત નોંધણી હતી ફરજિયાત નોંધણીની પ્રથા હતી એ નોંધણી પ્રથા છે એ રદ કરવામાં આવી એટલે હવે તમારે ફરજિયાત નોંધણી કરવાની નથી તમારો પોતાનો પ્રાઇવેટ તમે ગૃહ ઉદ્યોગ ચલાવવા માગતા હોય નાના પાયાનો ઉદ્યોગ કરવા માગતા હોય તો સરકારની પરમિશનની જરૂરિયાત પણ હા એ ઉદ્યોગ ભારતના કાયદા અનુસાર કાયદાકીય રીતે અમલની અંદર હોવો જોઈએ ત્યારે આ મુદ્દો ખાસ ધ્યાન રાખવો છે અને પ્રદૂષણ ન ફેલાવે ચોથો મહત્ત્વનો મુદ્દો કીધો કે જે ઉદ્યોગો પ્રદૂષણો નથી ફેલાવતા અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા તમામે તમામ ઉદ્યોગોની સ્થાપનામાં કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ છે અને રદ કરી મંજૂરી કેન્દ્ર સરકારની લેવા જવાની નથી સ્થાનિક મંજૂરીથી તમે તમારો ધંધો કરી શકશો એટલે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણમાં જોખમી ન હોય એવા એટલે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી હોય તો સોરી જોખમી ન હોય જો પર્યાવરણ ન ફેલાય અને પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તો તેવા ઉદ્યોગોની સ્થાપના માટે તેવા ઉદ્યોગોની સ્થાપના માટે સરકારની કોઈ મંજૂરી લેવાની જરૂરિયાત નથી એટલે કેન્દ્ર સરકારની કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂરિયાત નથી તમે તમારી જાતે જ ધંધો બિઝનેસ છે એને શરૂ કરી શકો આના માટે તમારે કોઈ અલગથી મંજૂરી લેવાની કે એવી કોઈ પણ જાતની જરૂરિયાત નથી અને આ જરૂરિયાત નથી એટલા માટે ખૂબ મહત્ત્વની વાત અહીંયા આપણને કરી દીધી હવે આપણને એમ થાય કે આ ઉદારીકરણ સરકાર 1991 માં ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકે લઈ આવ્યા તો એ ઉદારીકરણનો લાભ શું છે તો એ પણ એક આપણો પ્રશ્ન છે ત્રીજો કે ઉદારીકરણના લાભ જણાવો તો મિત્રો ઉદારીકરણના લાભ આપણે લઈશું એમાં સૌથી પહેલો લાભ તો એ છે કે ઉદારીકરણ અમલમાં આવ્યું ને ત્યાર પછી ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો થઈ કારણ કે સરકારના અંડરમાં રહેવાની જરૂર ન પડી અને ઉત્પાદનમાં વધારો થયેલો પહેલો લાભ એ થયો કે ખાનગી ક્ષેત્રને ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક મળી અને ઉત્પાદનમાં વધારો થયો બરોબર છે પંદરમાં પાઠમાં લીધે છે અહીંયા જોવા મળ્યો બીજું કે ઉદારીકરણની નીતિ સરકારે સ્વીકારી એ નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું ને વિદેશ વેપારની વૃદ્ધિ થઈ એટલે પહેલું એનાથી શું થયું તો કે વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ બરોબર છે અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ એટલે શું બરોબર છે હા વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ એટલે આપણને આપવામાં આવી છે બરોબર છે તો હવે બરોબર ધ્યાન રાખજો કે આ એક પરિસ્થિતિ એવી થઈ કે નવી વેપારનું માળખું છે એ અહીંયા શરૂ થાય છે અને બીજું કે વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી ઊંડિયા આપણી વસ્તુ બહારના દેશમાં વેચાણ થાય અને નિકાસ કહેવાય નિકાસ કરીએ તો વિદેશના લોકો પાસે ખર્ચ થાય એ ખર્ચ આપણને મળે ભારત છે ઇંગ્લેન્ડના વેપારી સાથે વેપાર કરે તો ઇંગ્લેન્ડનું ચલણી નાણું આપણને મળે અને વિદેશનું નાણું ભારતમાં આવે ને વિદેશી ઊંડીયામણ કહેવાય એટલે ત્રીજો મુદ્દો એ જો ચાર મુદ્દા છે એમાં ત્રીજો મુદ્દો આ મહત્વનો વિદેશી ઊંડિયામણની અનામતમાં વિદેશી અનામતમાં વધારો થાય એટલે વિદેશી ઉંડિયામણ છે વિદેશના નાણાં છે એની અંદર છે છે એ વધારો થાય જરૂરી અને ચોથું મિત્રો બહુ અગત્યની વાત કરી કે આંતર માળખાકીય સગવડતામાં વધારો છે ઉદારીકરણને કારણોસર આંતર માળખાકીય સગવડતામાં વધારો થયો બરોબર છે આંતરમાળખાકીય સગવડતામાં શું થયો વધારો થયો તો માય ડિયર ફ્રેન્ડ ક્યારે કેટલા પ્રમાણની અંદર શું ઘટના બની છે એના અનુસંધાનમાં આ ઉદારીકરણના લાભ આપણે જોઈ ગયા કેમ વિધ આંતરમાળખાકીય સગવડતામાં વધારો થયો તો કે તમે દુનિયા સાથે વેપાર કરવા મળ્યા તો દુનિયાની અંદર જે સગવડતાઓ છે એ તમારે તમારા રાષ્ટ્રમાં આપવી પડે આંતરમાળખાકીય સગવડતા એટલે શું તો કે ભાઈ બેંક હોય વીમો હોય વીજળી હોય સારું વાહન વ્યવહાર હોય સરસ વ્યવહાર વ્યવહાર હોય સરસ મજાનું

ફરીથી આપણે એક નવા વિડિયો સાથે મળીશું અને ત્યારે મારે ખાનગીકરણની કેટલીક વાતો કરવી છે તો એના માટે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો ઓકે જય હિન્દ જય ભારત આવજો બાય બાય